ઓપન યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું જીવરાજ એમ ઝાંપડિયા આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્રમાં આપ બધા જ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ તુષ્ટિગુણનો સિદ્ધાંત ભણ્યા હતા તુષ્ટિગુણ એટલે કે કોઈપણ વસ્તુઓના ઉપયોગના સંતોષથી ઉપયોગથી મળતો સંતોષ જેને આપણે તુષ્ટિગુણ તરીકે ઓળખતા અને કોઈપણ વસ્તુઓનો ઉપભોગ જેમ વ્યક્તિ વધારેને વધારે કરતો જાય છે તેમ એમાંથી મળતો સંતોષ એટલે કે ગુણ ઘટતો જાય છે કોઈપણ વ્યક્તિ જ્યારે પાણીનો એક ગ્લાસ પીવે અને એક ગ્લાસથી જે સંતોષ મળે છે તેના કર તેનાથી તરત જ બીજો ગ્લાસ પીવે ત્રીજો ગ્લાસ પીવે ચોથો ગ્લાસ પીવે તો આ ક્રમશઃ તેમજથી મળતો ગુણ ઘટતો જાય છે અને આ ઘટતા ગુણને આપણે સીમાંત ગુણ તરીકે ઓળખતા એટલે કે એક એકમના વધારા કે ઘટાડાથી જે ફેરફાર થાય છે તેને આપણે સીમાંત તૃષ્ટિગુણ તરીકે ઓળખતા એમ તૃષ્ટિગુણ રેખા એ ડાબી બાજુએ છે જમણી બાજુએ નીચે ઢળતી એટલે કે ઋણ ઢાળવાળી આપણે રેખા જોઈતી એ રેખાના આધારે અથવા તૃષ્ટિગુણના આધારે માંગ રેખા કેવી રીતે મેળવી શકાય અથવા માંગનો નિયમ કેવી રીતે સમજાવી શકાય એ આજ આપણે આ લેક્ચરમાં જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો માંગના નિયમને મુખ્ય રીતે ત્રણ રીતે સમ ત્રણ અર્થશાસ્ત્રીઓ દ્વારા સમજાવેલો છે માર્શલે ગુણના આધારે માંગનો નિયમ સમજાવેલો છે એટલે કે નાણાંનો સીમાંત ગુણને સ્થિર ધારી અને માંગનો નિયમ સમજાવેલો છે જ્યારે હિક્સ અને એલન નામના અર્થશાસ્ત્રીએ એ ગુણને માપી શકાતો નથી માર્શલ એવું કહેતા કે ગુણને નાણાંમાં માપી શકાય છે એટલે કે એક વસ્તુઓના ઉપભોગથી તમને કેટલો ગુણ મળશે એને તમે માપી શકો છો દાખલા તરીકે એક પાર્લેના પેકેટમાંથી સો ગ્રામ ગુણ મળશે કે બસો ગ્રામ ગુણ મળશે એને આપણે નાણાંથી માપી શક માપી શકીએ એવું માર્સલ કહેશે જ્યારે હિક્સ અને એલેન નામના અર્થશાસ્ત્રી એવું કહેશે કે ગુણને માપી શકાતો નથી માત્ર એની સરખામણી કરી શકાય છે કે તમને પારલેજીમાંથી અને સફરજનમાંથી આ બે વસ્તુમાંથી કયા કઈ વસ્તુમાંથી તમને વધારે તૃષ્ટિગુણ મળશે એની તમે માત્ર સરખામણી કરી શકો છો માપી શકતા નથી જ્યારે હિક્સ નામના અર્થશાસ્ત્રીએ અભિવ્યક્ત પસંદગીના સિદ્ધાંતને આધારે માત્ર તુષ્ટિગુણને કોઈપણ બે વસ્તુઓમાંથી મળતા તુષ્ટિગુણને અભિવ્યક્ત કરી શકે છે આ ત્રણ અલગ અલગ વિચારસરણોથી માંગના નિયમની રજૂઆત કરવામાં આવી છે એમાંથી આજ સૌથી પહેલા આપણે માર્શલ દ્વારા જે માંગનો સિદ્ધાંત તુષ્ટિગુણના આધારે તુષ્ટિગુણને માપી શકાય છે એ માર્શલ નામના અર્થશાસ્ત્રીએ રજૂઆત કરી છે એને સૌથી પહેલા આપણે આ લેક્ચરમાં જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈપણ વસ્તુ આપણે માંગણી કરવી તો એને આમ સામાન્ય રીતે માંગ તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ વસ્તુની ઈચ્છા પ્રગટ કરવી એ સામાન્ય રીતે માંગ તરીકે ઓળખવામાં આવે છે પણ અર્થશાસ્ત્રમાં માત્ર ઈચ્છા એ જ માંગ નથી પણ એનાથી કંઈક અલગ છે અથવા આમાં કંઈક વસ્તુઓ ઘટે છે તો સૌથી પહેલાં આપણે માંગ એટલે શું એ આપણે જોઈશું તો કે કોઈ એક સમયે અને એક સ્થળે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા વધતા શક્તિ વધતા કિંમત ચૂકવવાની તૈયારી અને બજારમાં એ વસ્તુઓની ઉપલબ્ધિ હોય ત્યારે એ માંગ બને છે એટલે ટૂંકમાં માંગમાં વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવી જોઈએ કિંમત ચૂકવવાની શક્તિ અને તૈયારી પણ હોવી જોઈએ અને બજારમાં એ વસ્તુઓની હાજરી હોવી જોઈએ આ ત્રણ પરિબળો ભેગા થાય ત્યારે માંગ બને છે આ ત્રણમાંથી એક પણ પરિબળ અથવા એક પણ વસ્તુની ગેરહાજરી હોય તો એને માંગ કહેવાતી નથી દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ પાસે વસ્તુ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા પણ છે મારે પ્લેન લેવું છે એ મારી તીવ્ર ઈચ્છા છે કે મારે પ્લેન લેવું છે જ્યારે એ કિંમત ચૂકવવાની તૈયારી પણ છે અને નાણાં પણ છે હું પ્લેન ખરીદી શકું એટલા મારી પાસે નાણાં પણ છે અને એ ખરીદવા માટેની મારી તૈયારી પણ છે પણ એ વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી તો એ વસ્તુ માટેની માંગ બની શકશે નહીં માત્ર એ ઈચ્છા છે પણ માંગ બની શકતી નથી આમ આ ત્રણેય પરિબળો અથવા ત્રણેય પરિબળો ભેગા થાય ત્યારે જ એ આપણે અર્થશાસ્ત્રમાં એને માંગ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા માંગના જુદા જુદા પ્રકારો બતાવવામાં આવે છે અને ટકાઉ વસ્તુ નાશવંત વસ્તુ એવા અનેક માંગના પ્રકારો આપણે પાડી શકવી જોઈએ પણ આ સૌથી માંગના પ્રકારો આપણે ત્રણ પરિબળોના આધારે પાડવામાં આવે છે એમાંથી કિંમત માંગ આવક માંગ અને સંબંધિત વસ્તુઓની માંગ આ ત્રણ પ્રકારના માંગના પ્રકારો પાડવામાં આવે છે કિંમત માંગ એટલે કે અન્ય પરિબળો સ્થિર રહે અને કિંમત અને માંગ વચ્ચેનો જે સંબંધ છે તેને આપણે કિંમત માંગ તરીકે ઓળખવામાં આવે છે અન્ય પરિબળો કયા તો કે આવક સંબંધિત વસ્તુ એટલે કે અવેજી વસ્તુ કે પૂરક વસ્તુ જે હોય તે દેશની અર્થવ્યવસ્થા એટલે કે લોકોની અભિરુચિ આવકની વહેંચણી આ બધા જ પરિબળોને સ્થિર ધારી અને માત્ર કિંમત અને માંગ વચ્ચે જ સંબંધ સ્થાપિત કરવામાં આવે ત્યારે તેને આપણે કિંમત માંગ તરીકે ઓળખવામાં આવે છે જે આકૃતિમાં દર્શાવ્યું છે કે કિંમત કિંમત અને માંગ વચ્ચે જ્યારે સંબંધ સ્થાપિત કરતા હોય ત્યારે માંગ રેખા એ ડાબી બાજુએથી જમણી બાજુએ ઢળતી ઋણ ઢાળવાળી રેખા હોય છે જે આપણને ડીડી રેખા છે ઓ એક્સ ધ્રી ઉપર વસ્તુઓના એકમો દર્શાવવામાં આવે છે અને ઓ ધરી ઉપર વસ્તુઓના કિંમત દર્શાવવામાં આવી છે જે માંગ અને કિંમત વચ્ચે વેશ સંબંધ દર્શાવે છે આ વ સંબંધ ક્યારે હોય તો કે અન્ય પરિબળો આવક વસ્તુ વગેરે સ્થિર હોય અને માત્ર કિંમત સાથે જ સંબંધ હોય સંબંધ દર્શાવતા હોય ત્યારે કિંમત અને માંગ વચ્ચે વેશ સંબંધ છે જે આપણે આકૃતિમાં ડી રેખા દર્શાવે છે બીજું છે મિત્રો આવક માંગ આવક માંગમાં માત્ર આવક અને માંગ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં છે ત્યારે કિંમત અને અન્ય પરિબળો કિંમત હવે જે વસ્તુ પૂરક વસ્તુ આ બધાયને સ્થિર ધારી અને માત્ર આવક અને કિંમત વચ્ચે જ સંબંધ સ્થાપિત કરવામાં છે આવક વધે ત્યારે માંગમાં શું અસર થાય આવક ઘટે તો માંગમાં શું અસર થાય તે આ આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે મિત્રો અહીંયા બે આકૃતિ આપવામાં આવી છે એક જે જેમ જેમ આવક વધે છે તેમ તેમ વસ્તુઓની માંગ પણ વધે છે અને બીજી આકૃતિમાં આપણે જોઈ શકાય છે કે જેમ જેમ આવક વધતી જાય છે એમ એમ વસ્તુઓની માંગ ઘટતી જાય છે વિદ્યાર્થી મિત્રો મારી આવક આજે માની લો કે દસ હજાર રૂપિયા છે અને હું એ દસ હજાર રૂપિયામાં મારી તમામ પ્રાથમિક જરૂરિયાતને સંતોષી શકું છું એટલે કે જે કંઈ મારે ખાવા પીવામાં કે જે ખર્ચ કરવાની જરૂર છે એ દસ હજાર રૂપિયામાં પૂરું થઈ જાય છે માની લો કે મારી આવક વધી દસ હજાર રૂપિયાના વીસ હજાર રૂપિયા થાય છે અથવા ત્રીસ હજાર રૂપિયા થાય છે તો શરૂઆતમાં હું દસ હજાર રૂપિયામાં ઘઉં ચોખ્ખાને એવું ખાતો પણ હવે મારી આવક વધી અને દસ હજાર રૂપિયા કરતાં પણ વધી અને ડબલ થાય છે વીસ હજાર રૂપિયા થાય છે ત્યારે ઘઉં અને ચોખા જે ક્વોલિટીના ખાતો અથવા પહેલાં હું દસ હજારમાં આ નહોતો ખાઈ શકતો મકાઈ અને એવું હલકું અનાજ ખાવું પડતું એ મારી આવક વધવાના કારણે હવે હું બીજી સારી વસ્તુ ખરીદી શકીશ શા માટે તો કે મારી આવક વધી તો જેમ જેમ આવક વધે છે તેમ જે વસ્તુઓની માંગ ઘટે છે તેને આપણે હલકી વસ્તુ તરીકે ઓળખવી શકીએ દાખલા તરીકે દસ હજારની જ્યારે મારી આવક હતી ત્યારે હું મકાઈ ખરીદતો પણ હવે મારી આવક વધી અથવા માની લો કે દસ હજાર રૂપિયે મારી જ્યારે દસ હજાર રૂપિયાની આવક હતી ત્યારે હું સાદા ઘઉં ખરીદતો પણ હવે મારી આવક વધી અને વીસ હજાર કે ત્રીસ હજાર થશે ત્યારે હું સારા ક્વોલિટીના ઘઉં ખરીદીશ અથવા અન્ય સારા પ્રકારનું અનાજ ખરીદીશ તો આ જે ઘઉંની સરખામણીમાં મકાઈની કિંમતમાં વધારો થયેલો નથી પણ મારી આવક વધી છે એના કારણે થઈ અને મકાઈ અથવા હલકી ક્વોલિટીના ઘઉંની માંગ ઘટે છે અને આપણે હલકા પ્રકારની વસ્તુ તરીકે ઓળખવી છે જે આપણે માંગના સિદ્ધાંતના એક અપવાદ તરીકે ઓળખાય છે બીજી આકૃતિ એ આ આકૃતિમાં મિત્રો જોઈ શકાય છે કે જ્યારે મારી આવક રૂપિયા પાંચ હતી ત્યારે એ વસ્તુ કોઈ પણ વસ્તુ દાખલા તરીકે એ વસ્તુ એની ખરીદી હું વીસ એકમ જેટલી કરતો પણ હવે મારી આવક વધી અને પાંચ રૂપિયાથી માની લો કે પાંચ હજારથી દસ હજાર થાય છે ત્યારે હું આની આ વસ્તુ એટલે કે એ વસ્તુઓની માંગમાં ઘટાડો કરું છું વીસની જગ્યાએ દસ થાય છે શા માટે તો કે આની સરખામણીમાં સારી ક્વોલિટીની વસ્તુ હું વાપરું છું કારણ કે મારી આવક વધી આવી વસ્તુઓને આપણે હલકા પ્રકારની વસ્તુ તરીકે ઓળખવી છે કે વસ્તુઓની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયેલો નથી પણ વ્યક્તિની આવક વધતા એ સારી ક્વોલિટીની વસ્તુ ખરીદી શકે છે બીજી આકૃતિ દર્શ જોઈ શકાય છે કે એમાં માંગ રેખા એ સીધી આપણને ઉપર જતી ધંઢાળવાળી જોઈ શકાય છે એટલે કે જેમ જેમ વ્યક્તિઓની આવક વધે તેમ તેમ જે વસ્તુઓની આવક જેમ જેમ વ્યક્તિની આવક વધે છે તેમ વસ્તુઓની માંગમાં પણ વધારો થાય છે જે આપણને જોઈ શકાય છે કે ઓએક્સ ધરી ઉપર વસ્તુઓના એકમો દર્શાવવામાં આવે છે અને ઓવાય ધરી ઉપર વસ્તુ વ્યક્તિની આવક દર્શાવવામાં આવે છે જ્યારે વ્યક્તિની આવક રૂપિયા દસ હજાર હોય છે ત્યારે વ્યક્તિ પાંચ એકમો જેટલી એ વસ્તુ ખરીદી કરે છે જ્યારે આવક વધી અને વીસ હજાર રૂપિયા થાય છે ત્યારે પાંચ હજ પાંચ એકમોના બદલે એ દસ એકમોની માંગ કરે છે અથવા ખરીદી કરે છે આમ જેમ જેમ વ્યક્તિની આવક વધે છે તેમ એ વસ્તુઓની માંગમાં પણ વધારો કરતો હોય છે આ એક સામાન્ય આવક અને માંગ વચ્ચેનો સંબંધ જોયો બીજું મિત્રો છે સંબંધિત વસ્તુઓની માંગ કોઈ પણ વસ્તુ એ બે સંબંધથી જોડાયેલી હોય છે એક કાંતોક તો એ અવેજીના સંબંધથી જોડાયેલી હોય અને કાં તો એ પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય અવેજીના સંબંધથી એટલે કે ચા અને કોફી માની લો કે ચા અને કોફીમાં કોફીની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયેલો નથી તમે ચા પીવો તો પણ તમને સંતોષ મળે છે અને કોફી પીવો તો પણ તમને એટલો જ સંતોષ મળે છે એ સંતોષ કેટલો મળશે એ એક બીજા વસ્તુઓની નજીકની અવેજી છે કે દૂરની વસ્તુ દૂરની અવેજી છે એના ઉપર આધાર રાખે છે જો એ નજીકની અવેજી હોય તો તમે ચા પણ પી શકો છો અને કોફી પણ પી શકો છો ચામાંથી જેટલો સંતોષ તમને મળે એટલો જ કોફીમાંથી તમને સંતોષ મળશે મિત્રો અહીં ચાની કિંમતમાં કોઈ પણ ફેરફાર ન થાય અને હું માની લો કે હું અત્યારે કોફી પીવું છું પણ કોફીની કિંમતમાં પહેલાં કોફી મને વીસ રૂપિયા મળતી કોફીની કિંમતમાં વધારો થયો માની લો કે વીસ રૂપિયાથી કિંમત વધી અને ચાલીસ રૂપિયા થાય છે તો એની સામે ચાની કિંમતમાં કોઈ પણ ફેરફાર થતો નથી તો હું ચાની કિંમતને મુલતવી રાખી અને કોફી પીવાનું શરૂ કરીશ કારણ કે ચાની કિંમતમાં વધારો થયો જે પહેલાં મને વીસ રૂપિયા મળતી એ હવે મને ચાલીસ રૂપિયા મળશે ચાલીસ રૂપિયા આપી શકું એવી મારી સ્થિતિ નથી એટલા માટે થઈ અને હું કોફી પીવાનું શરૂ કરીશ આમ કોફીની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયેલો નથી છતાં પણ કોફીની માંગ વધે છે આને આપણે અવેજી અસર અથવા સંબંધિત વસ્તુઓની માંગ તરીકે ઓળખ્યું છે આ એક આપણે અવેજી અસર જોઈએ એવી જ રીતે પૂરક વસ્તુ પૂરક વસ્તુ એને પૂરક વસ્તુ એટલે કઈ વસ્તુ તો કે એક વસ્તુને ચલાવવા માટે થઈ અને બીજી વસ્તુઓની ફરજિયાત જરૂર પડતી હોય તેને આપણે પૂરક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ક્રિકેટ રમતા હોય તો બેટની પણ જરૂર પડે અને બોલની પણ જરૂર પડે તો આ એકબીજાના પૂરકતાથી જોડાયેલા છે કે બંને વસ્તુથી જ એ વસ્તુઓની માંગ ઊભી થાય છે એવી જ રીતે મોટર કાર અને પેટ્રોલ એ પણ એકાબીજીને પૂરકતાથી જોડાયેલા છે જો તમારે મોટર કાર ચલાવી હોય તો પેટ્રોલની જરૂર પડશે જ એમ અહીંયા પણ જો મોટર કારની કિંમતમાં વધે અથવા મોટર કારની કિંમત ઘટે તો માંગમાં ફેરફાર થાય છે માની લો કે કિંમતમાં ઘટાડો થયો મોટર કારની કિંમતમાં ઘટાડો થયો તો પહેલાં જે પ્રમાણમાં મોટરોનું વેચાણ થતું એના કરતાં વધારે થશે એટલે પહેલાં દસ હજાર મોટરોનું વેચાણ થતું એની જગ્યાએ કિંમત ઘટવાથી વીસ હજારનું વેચાણ થાય છે એની સામે પેટ્રોલની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયેલો નથી માત્ર મોટરની કિંમતમાં જ ફેરફાર થાય છે આ ફેરફારની અસર પેટ્રોલની માંગ ઉપર પડે છે આને આપણે પૂરક વસ્તુ તરીકે ઓળખવી છે કે જે એક વસ્તુ ચલાવવા માટે થઈ અને બીજી ફરજિયાત વસ્તુઓની જરૂર પડતી હોય એને આપણે પૂરક વસ્તુ તરીકે ઓળખવી શકીએ મિત્રો માંગ નક્કી કરતા વિવિધ પરિબળો આપવામાં આવે છે આ પરિબળોમાં લોકોની અભિરુચિ જનસંખ્યા કુટુંબની આવક અને આવકની વહેંચણી લોકોની અભિરુચિઓ પણ માંગને અસર કરતા હોય છે દાખલા તરીકે કોઈ પણ બજારમાં નવી વસ્તુ આવે તો એને ખરીદવા માટે થઈ અને લોકો પ્રેરાતા હોય છે એ નવી વસ્તુ મેળવવા માટે થઈ અને કોઈપણ કિંમત આપવા તૈયાર થાય છે દાખલા તરીકે કો પહેલાં આપણે રેડિયો વાપરતા એની જગ્યાએ અત્યારે સ્માર્ટફોન ટીવી એલઈડી એલસીડી વગેરે આવ્યા એના કારણે થઈ અને રેડિયાની માંગ એકદમ ઘટી ગઈ અથવા લોકોની અભિરુચિ બદલાણી એ અભિરુચિ જેમ જેમ બદલાય એમ વસ્તુઓની માંગમાં ફેરફાર આવે છે જનસંખ્યા કોઈપણ વિસ્તાર કે કોઈપણ દેશ કે કોઈપણ રાજ્યમાં જેમ જેમ વસ્તીમાં વધારો થાય છે એમ પોતાની પ્રાથમિક જરૂરિયાતને સંતોષવા માટે થઈ અને માંગમાં વધારો થાય છે જેમ જેમ જનસંખ્યા વધતી જાય છે એમ માંગમાં વધે છે એટલે કે જનસંખ્યા વધે એમ વ્યક્તિઓની માંગ પણ વધે શા માટે તો કે તમામ વસ્તીઓને પોતાની પ્રાથમિક જરૂરિયાત ચલાવ્યા વગર ચાલી શકતું નથી બીજું છે કુટુંબની આવક કુટુંબની આવક જેમ જેમ વધે છે એમ વ્યક્તિઓની માંગ પણ વધે છે પણ એ માંગ કઈ વસ્તુ પાછળ વધશે એ વધેલી આવકના સંદર્ભમાં કહી શકાતું નથી દાખલા તરીકે કોઈ પણ કુટુંબની માંગ એ મોજોકની વસ્તુઓ પાછળ વધશે કે પ્રાથમિક જરૂરિયાત પાછળ વધશે એ સ્પષ્ટપણે કહી શકાતું નથી પણ જેમ જેમ વ્યક્તિની આવક વધતી જાય છે એમ પ્રાથમિક વસ્તુઓના સંદર્ભમાં મોશોકની વસ્તુ પાછળ વધુ ઝડપથી માંગમાં વધારો થાય છે આગળનું છે આવકની વહેંચણી જો આવકની વહેંચણી વધારે સમાન રીતે કરવામાં આવે તો પણ માંગમાં વધારો થાય છે અને જો દેશમાં આવકની વહેંચણી અસમાન રીતે થયેલી હોય તો માંગમાં ઘટાડો થાય છે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ ધનિક વ્યક્તિ પાસે આવક કરવેરાજથી લઈ અને કોઈ ગરીબ વ્યક્તિને સબસિડી દ્વારા આપવામાં આવે તો ધનિક વ્યક્તિની આવક એટલી બધી હોય છે કે એ પોતાની જરૂરિયાત સંપૂર્ણ સંતોષી અને નિષ્ક્રિય રીતે આ આવક પડેલી હોય છે એ આવકને જો ગરીબ વ્યક્તિ પાસે લઈ જવામાં આવે કર દ્વારા ધનિક વ્યક્તિ પાસેથી આવક મેળવવામાં આવે અને ગરીબ વ્યક્તિને એ સબસિડી દ્વારા આપવામાં આવે તો એ સીધો લઈ અને બજ બજારમાં જશે અને એ વસ્તુઓની માંગ તરત જ કરશે આમ જેમ જેમ આવકની વહેંચણી વધુ સમાન રીતે થાય છે તેમ માંગમાં વધારો થાય છે અને જેમ જેમ આવકની વહેંચણી અસમાન હોય એમ માંગમાં ઘટાડો થાય છે આગળનું છે ભવિષ્ય અંગેની અટકળો મિત્રો ભવિષ્યમાં ભાવ વધવાની જો અપેક્ષા હોય તો માંગમાં વધારો થાય છે દાખલા તરીકે કોઈપણ વસ્તુ મને ખબર હોય કે એક વર્ષ પછી અથવા કાલે ભાવ વધવાનો છે તો એ વસ્તુઓની ખરીદી હું આજે જ કરવાનું આજે જ કરી લઈશ કારણ કે કાલે ભાવ એનો વધવાનો છે અને જો કાલે ભાવ ઘટવાનો હોય તો એક દિવસ હું એ વસ્તુઓની ખરીદી મુલતવી રાખીશ અને એ વસ્તુઓની કાલે ખરીદી કરીશ શા માટે તો કે કાલ એ વસ્તુઓના ભાવ ઘટવાના છે એટલે કે ભવિષ્ય અંગેની અટકળો કેવી છે એ પણ વસ્તુઓની માંગને અસર કરે છે જાહેરાત ખર્ચ મિત્રો ઘણી બધી વસ્તુઓ એવી છે કે આપણે એ વસ્તુઓની જાહેરાત જોઈ અને ખરીદી કરવા તરફ ઈચ્છા વ્યક્ત કરવી છે એવી દાખલા તરીકે ટીવીમાં પણ અત્યારે ઘણી બધી જાહેરાત આવે છે એ જાહેરાત જોઈ અને પણ ઘણા બધા વ્યક્તિઓ એ વસ્તુઓની માંગ કરતા હોય છે આગળનું છે ધિરાણની સવલત એટલે કે ધિરાણ વ્યવસ્થા એવી હોય કે દરેક વ્યક્તિઓને ધિરાણ જેટલી ઝડપથી મળી શકતું હોય એટલી માંગમાં એટલી માંગમાં વધારો થાય છે દાખલા તરીકે કોઈપણ ગરીબ વ્યક્તિઓને પણ એકદમ સરળતાથી બેંકમાં તરત જ ધિરાણ મળતું હોય તો એ વ્યક્તિ પણ તરત જ બજારમાં જઈ અને અન્ય વસ્તુઓની ખરીદી કરતો હોય છે એટલે કે ધિરાણ વ્યવસ્થા કેવી છે એ પણ જો ધિરાણ વ્યવસ્થા સારી હોય તો માંગમાં વધારો થાય છે અને ધિરાણ એ માત્ર થોડાક મુઠ્ઠીભર લોકોને જ એટલે કે ધનિક વ્યક્તિઓને જ મળતું હોય તો એ મુઠ્ઠીભર લોકોના કારણે માંગમાં વધારો થતો નથી સંબંધિત વસ્તુઓની કિંમત એ આપણે આગળ જે આકૃતિમાં જોયું કે પૂરક વસ્તુઓ એવી જ વસ્તુઓમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે એ પણ વસ્તુઓની માંગમાં અસર કરતા હોય છે મિત્રો આપણે માંગને અસર કરતા વિવિધ પરિબળો જોયા આ પરિબળોના આધારે માંગના નિયમને કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા માટે થઈ અને અમુક ધારણાઓ કરવામાં આવી છે આ ધારણાઓમાં પહેલી ધારણા છે ગ્રાહકની આવક સ્થિર રહેવી જોઈએ જે સમયે આપણે ગ્રાહક અથવા વ્યક્તિની માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતા હોઈએ અથવા એ સમય દરમિયાન ગ્રાહકની આવક સ્થિર રહેવી જોઈએ એ આવક વધવી પણ ન જોઈએ અને આવક ઘટવી પણ ન જોઈએ બીજું છે ગ્રાહકની અભિરુચિ પસંદગીઓ ટેવ અને સ્વભાવ સ્થિર રહેવા જોઈએ આગળનો છે અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો સ્થિર રહેવા જોઈએ આગળનો મુદ્દો છે આવકની વહેંચણી પણ સ્થિર રહેવી જોઈએ આ તમામ ધારણાઓ ધારી લેવામાં આવે છે કે આટલા પરિબળો જો સ્થિર રહેશે ત્યારે જ માંગ અને કિંમત વચ્ચે વેશ સંબંધ હશે આમાંથી એક પણ પરિબળમાં ફેરફાર થાય તો માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ હશે તેને આપણે સાબિત કરી શકતા નથી દાખલા તરીકે માની લો કે આવક કિંમત પણ વધી અને આવક પણ વધી તો પણ એ વ્યક્તિ વસ્તુઓની ખરીદી કરવાનું શરૂ રાખશે શા માટે તો કે એ પોતાની આવક વધી છે એવી જ રીતે ગ્રાહકની અભિરુચિ કોઈપણ વ્યક્તિ એક સ્માર્ટફોન દાખલા તરીકે મોબાઈલમાં આજે આ મોબાઈલના ભાવ દસ હજાર રૂપિયા છે આજ મોબાઈલના કાલ ભાવ વધી અને બાર હજાર રૂપિયા થાય પણ આ મોબાઈલ ખરીદવો એવી જ મારી અભિરુચિ છે કે આજ મોબાઈલ મારે ખરીદવો છે તો કિંમત વધી અને બાર હજાર રૂપિયા થશે તો પણ હું આજ મોબાઈલ ખરીદીશ શા માટે તો કે મારી એ મોબાઈલ પ્રત્યેની અભિરુચિ એવી છે કે મારે એ મોબાઈલ જ જોવે ત્યારે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ આપણે સ્થાપિત કરી શકતા નથી એટલા માટે થઈ અને જ્યારે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ અથવા સિદ્ધાંતને સાબિત કરતા હોય ત્યારે આટલા પરિબળો સ્થિર રહેવા જોઈએ અથવા આટલી ધારણાઓ કરવામાં આવી છે કે આ ધારણાઓ ધારી લેવામાં આવે છે કે આટલા આટલા પરિબળો સ્થિર રહેશે ત્યારે માંગ અને કિંમત વચ્ચે વેસ સંબંધ હશે વિદ્યાર્થી મિત્રો માંગના નિયમની આવૃત્તિથી સમજૂતી આપવામાં આવી છે આ એક આવૃત્તિ આપવામાં આવી છે એમાં ફર્સ્ટ કોલમમાં વસ્તુઓની કિંમત દર્શાવવામાં આવી છે અને બીજી કોલમમાં વસ્તુઓની માંગ એકમોમાં દર્શાવવામાં આવી છે જ્યારે વસ્તુઓની કિંમત બાર રૂપિયા હોય છે ત્યારે વસ્તુઓની માંગ બે એકમો જેટલી હોય છે વસ્તુઓની કિંમત ઘટી અને દસ રૂપિયા થાય છે ત્યારે વસ્તુઓના માંગના એકમો વધી બે એકમોથી ચાર એકમો થાય છે એટલે કે જેમ જેમ વસ્તુઓની કિંમત ઘટે છે તેમ વસ્તુઓની માંગમાં વધારો થાય છે જ્યારે છ બાર રૂપિયાથી કિંમત ઘટી અને છ રૂપિયા થાય છે ત્યારે વસ્તુઓના એકમોની માંગ પણ બે એકમોથી વધી અને દસ એકમો થાય છે એટલે કે જેમ જેમ વસ્તુઓની કિંમત ઘટે છે તેમ વસ્તુઓની માંગમાં વધારો થાય છે આ આપણે આવૃત્તિથી જોયું આ જ બાબતને આપણે આકૃતિથી પણ જોઈ શકાય છે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ઓ એક્સ ધરી ઉપર વસ્તુઓના એકમો દર્શાવવામાં આવ્યા છે અને ઓ વાય ધરી ઉપર વસ્તુઓની કિંમત દર્શાવવામાં આવી છે જ્યારે ડી રેખા એ માંગ રેખા છે જે ડાબી બાજુએથી જમણી બાજુએ ઢળતી એક રેખા છે જે માંગ અને કિંમત વચ્ચે જે આપણને આકૃતિમાં જોઈ શકાય છે ત્યારે જ્યારે વસ્તુઓની કિંમત ઘટે છે બાર રૂપિયાથી ઘટી અને દસ રૂપિયા થાય છે ત્યારે વસ્તુઓની માંગમાં પણ વધારો થઈ બે એકમોથી વધી અને ચાર એકમો થાય છે હજી પણ વસ્તુઓની કિંમત ઘટી અને નવ રૂપિયા થાય છે ત્યારે વસ્તુઓની માંગમાં પણ વધી અને ચાર એકમોની જગ્યાએ પાંચ એકમો થાય છે એવી જ રીતે વસ્તુઓની કિંમત ઘટી નવ રૂપિયાથી ઘટી અને હજે આઠ રૂપિયા થાય છે ત્યારે વસ્તુઓની કિંમત પણ વસ્તુઓની માંગ પણ વધી અને પાંચ એકમોની જગ્યાએ સાત એકમો થાય છે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ વસ્તુઓની કિંમત ઘટતી જાય છે એમ વસ્તુઓની માંગમાં વધારો થાય છે એટલે કે વસ્તુઓની કિંમત અને માંગ વચ્ચે વેશ સંબંધ છે હવે કિંમત અને માંગ વચ્ચે વેશ સંબંધ હોવાનું શા માટે એવું થાય છે કે કિંમત અને માંગ વચ્ચે વેશ સંબંધ જ છે એમાં સૌથી પહેલાં એના બે કારણો દર્શાવવામાં આવે છે એક આવક અસર એટલે કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર હોય અને વસ્તુઓની કિંમત ઘટતા વાસ્તવિક આવકમાં વધારો થાય છે જેના કારણે માંગમાં વધારો થાય છે મિત્રો આ વાસ્તવિક આવક એટલે શું તમે અહીં જોઈ શકો છો કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર હોય તમને મહિને દસ હજાર રૂપિયા મળતા હોય તો એ તમને દસ હજાર રૂપિયા જ મળશે એ તમારી નાણાકીય આવક છે પણ આગળ જોશો તો વસ્તુઓની કિંમત ઘટતા વાસ્તવિક આવકમાં વધારો થાય છે તો આ વાસ્તવિક આવક કઈ દસ હજાર એ તમને મહિને મળશે એ તમારી નાણાકીય આવક છે એ દસ હજારથી તમારી તમામ પ્રાથમિક જરૂરિયાતો તમે સંતોષી શકો છો દસ હજાર તમે એક મહિનાની વસ્તુઓ ખરીદી શકો છો તો આ દસ હજાર રૂપિયા એ તમારી નાણાકીય આવક છે હવે વસ્તુઓની કિંમત ઘટતા એટલે કે બધી જ વસ્તુઓની કિંમત ઘટી અને જે તમે દસ હજારે એક માસની વસ્તુ ખરીદી શકતા એ જ વસ્તુની હવે તમે આઠ હજારે એ વસ્તુ ખરીદી કરી શકો છો તો આ તમારા બે હજાર રૂપિયાનો વધારો થયો આ બે હજાર રૂપિયા એ તમારી વાસ્તવિક આવક છે નાણાકીય આવકમાં કોઈ પણ ફેરફાર થતો નથી પણ વાસ્તવિક આવકમાં વધારો થાય છે શા માટે વાસ્તવિક આવકમાં વધારો થાય છે તો કે વસ્તુ એની કિંમતમાં ઘટાડો થાય છે આ ઘટેલી કિંમતના કારણે અને વધેલી વાસ્તવિક આવકના કારણે માંગ અને કિંમત વચ્ચે વેસ સંબંધ હોય છે આ એનું એક પહેલું કારણ હતું કે માંગ અને કિંમત વચ્ચે શા માટે વ્યસ્ત સંબંધ છે તો કે નાણાકીય આવક સ્થિર હોય અને વાસ્તવિક આવકમાં વધારો થતાં માંગ અને કિંમત વચ્ચે વેસ સંબંધ હોય એટલે કે ડાબી બાજુએથી જમણી બાજુએ નીચે ઢળતી રેખા જે હોઈ શકે બીજું કારણ છે કે અવેજી અસર પહેલું આપણે જોયું આવક અસર અને બીજું કારણ છે એનું અવેજી અસર તો કે કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી કોઈ એક વસ્તુની કિંમત સ્થિર હોવા છતાં માંગમાં ફેરફાર થાય છે જે આપણે આગળ જોયું તો કે ચા અને કોફી ચાની કિંમતમાં ફેરફાર થાય તો ચાની કિંમત કોફીની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયેલો જોવા મળતો નથી છતાં પણ એની માંગમાં ફેરફાર થાય છે આના કારણે પણ માંગ રેખા એ માંગ અને કિંમત વચ્ચે વેશ સંબંધ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આવક અસર અને અવેજી અસરના કારણે માંગ અને કિંમત વચ્ચે વ્ય સંબંધ જોવા મળે છે અહીં મિત્રો નિયમના અપવાદો આપ્યા છે કે ઘણી બધી વસ્તુઓ અથવા ઘણી બધી વસ્તુઓમાં માંગનો નિયમ આપણે સાબિત કરી શકતા નથી એમાં સૌથી પહેલું છે પ્રતિષ્ઠિત અથવા પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ ઘણી બધી વસ્તુઓ એવી છે કે એની કિંમત વધારે હોવાના કારણે જ એની પ્રતિષ્ઠા હોય છે અને કિંમત ઘટી જવાના કારણે એનું કોઈ પણ મૂલ્ય રહેતું નથી જેમ જેમ એની કિંમત વધે એમ એની માંગ પણ વધતી હોય છે દાખલા તરીકે હીરા માણેક ઝવેરાત આ બધી જે વસ્તુઓ છે એ કિંમતના કારણે જ એ એ વસ્તુઓની માંગ વધતી હોય છે અને એક વસ્તુઓની કિંમતના કારણે જ એવી વસ્તુ પ્રતિષ્ઠિત થયેલી હોય છે એટલે કે આવી વસ્તુઓને માંગનો નિયમ સાબિત કરી શકતા નથી બીજું છે ભવિષ્યના ભાવો અંગેની ધારણાઓ એ આપણે આગળ જોયું કે ભાવો અંગેની અપેક્ષાઓ પણ જો ભાવ વધવાના હોય ત્યારે માંગમાં જે ફેરફાર થાય એ ફેરફારને આપણે સાબિત કરી શકતા નથી હલકા પ્રકારની વસ્તુઓ ઘણી બધી વસ્તુઓ એવી છે કે પોતાની આવક વધવાથી એ વ્યક્તિ એ વસ્તુઓની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયેલો નથી છતાં પણ એ વસ્તુઓની આપણે ખરીદી ઘટાડી અને અન્ય સારી વસ્તુઓની ખરીદી કરવી છે તો આ હલકા પ્રકારની વસ્તુઓમાં પણ માંગના નિયમને સાબિત કરી શકતા નથી ગ્રાહકનો ભ્રમ તો ઘણી બધી ઘણા બધા ગ્રાહકો એવી પણ માન્યતા ધરાવે છે કે એકદમ વસ્તુઓની કિંમત ઘટાડવામાં આવે તો તો એ ઘટેલી કિંમતના કારણે ગ્રાહક એવા ભ્રમમાં હોય છે કે આની ક્વોલિટી પણ ઘટી ગઈ અને આ કિંમતના ઘટાડવાથી એની ક્વોલિટી પણ ઘટી ગઈ આવા ભ્રમના કારણે પણ એ ખરીદી વધારતો નથી કિંમત ઘટે છે એમ ખરીદી પણ ઘટે છે કારણ કે ગ્રાહકને એની ક્વૉન્ટિટી ક્વોલિટી ઘટી હોવાનો ભ્રમ છે વસ્તુઓનું ઘટતું જતું મહત્ત્વ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે આપણે આગળ જોયું કે સરોવ પહેલાં ના સમયમાં રેડિયો એ બહુ પ્રચલિત વસ્તુ હતી કે બહુ શોખથી લોકો એને રાખતા પણ અત્યારે સ્માર્ટફોન અને ટીવી વગેરે આવવાથી એ રેડિયાનું મહત્ત્વ એકદમ ઘટી ગયું છે તો કે વસ્તુઓનું મહત્ત્વ ન એની સા એની સામે અન્ય કોઈ વસ્તુ આવવાથી એ વસ્તુઓનું મહત્ત્વ ઘટી જવાના કારણે પણ એ વસ્તુઓની માંગ કિંમત ઘટવા છતાં પણ માંગમાં કોઈ પણ ફેરફાર થતો નથી અને એને આપણે માંગના નિયમમાં સાબિત કરી શકતા નથી વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ માંગ અને કિંમત વચ્ચે કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં જે ફેરફાર થાય છે એને આપણે માંગ સંકુચન અને માંગ વિસ્તરણ તરીકે ઓળખવી શકીએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે લેક્ચરમાં આ માત્ર કિંમત અને માંગ વચ્ચે સંબંધ સાબિત કર્યો પણ આવકમાં ફેરફાર થાય ત્યારે માંગની અસર શું થશે માંગમાં કેવા ફેરફાર થશે અથવા અવેજી વસ્તુમાં ફેરફાર થવાથી માંગમાં કેવા ફેરફાર થશે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું આ લેક્ચરમાં આપણે માંગનો નિયમ જો એ માંગના નિયમમાં કોઈ પણ પ્રશ્ન હોય અથવા એના રિલેટિવ કોઈ પ્રશ્ન હોય તો અહીં એક મારી ઈમેલ આઈડી આપવામાં આવી છે જીવરાજભાઈ ડોટ ઝાંપડિયા એટ ધ રેટ બી ડોટ ઈડી ડોટ ઇન ઉપર મને પ્રશ્ન પૂછશો તો હું અવશ્ય એનો જવાબ આપીશ વિદ્યાર્થી મિત્રો આવતા લેકચરમાં કોઈ નવા મુદ્દા સાથે તમારી સાથે હાજર થશે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત